मीठू मध आपनार मधमाखी पण डंख मारी शके छे, माटे सावधान रहेवू। वधारे मीठू बोलनार व्यक्तिना मनमां झेर पण होई शके छे। आजना समयनी कड़वी हकीकत, सत्य बोलनार हमेशा कड़वा अने दरेक जग्याए एकलाज होई छे, अने जुठ्ठू बोलनार हमेशा मीठा अने दरेक जग्याए भेगाज होई छे। જ્યારે તમે કંઈક કરવા માંગો છો ત્યારે એમ ના વિચારો કે લોકો શું કહેશે, કારણ કે લોકો તો ત્યારે પણ કહેશે જ્યારે તમે કંઈ ના કરો। ઈમાનદાર લોકો વધુ છેતરાય છે, કારણ કે તેઓ બીજા લોકો પણ ઈમાનદાર જ હશે એમ વિચારીને વિશ્વાસ કરીને વ્યવહાર કરે છે। અમે તો સારા હતા, સારા છીએ અને સારા જ રહીશું, ચિંતા તો એ કરે જે બોલે કંઈક છે, કરે કંઈક છે, દેખાડે કંઈક છે અને હોય કંઈક છે। ખૂબ સુંદર ચહેરો પણ ધરડો થઈ જાય છે, તાકાતવાન શરીર પણ એક દિવસ ઢળી જાય છે, હોદ્દો અને પદ પણ એક દિવસ ખતમ થઈ જાય છે, પરંતુ એક સારો માણસ હંમેશા સારો માણસ જ રહે છે। ઉત્તમ સમય આવે ત્યારે હું કંઈક કરીશ, ઉત્તમ સમય આવે ત્યારે હું કંઈક કરીશ। અરે મારા ભાઈ, ઉત્તમ સમય ક્યારેય નથી આવતો, સમયને ઉત્તમ બનાવવો પડે છે। સાચો સંબંધ હાથમાં પહેરેલી વીંટી જેવો હોય છે, નીકળ્યા પછી પણ તેની નિશાની તો છોડી જ જાય છે। જિંદગીના રંગમંચ પર કોઈ પણ કલાકાર કમજોર નથી હોતો, માટીના દીવા જેવું છે આ જીવન, તેલ ખતમ, ખેલ ખતમ। પડછાયાને અભિમાન હતું તડકો રોકી રાખવાનું, પણ અંધારું થયું ને પોતે જ ખોવાઈ ગયો। ઈચ્છાઓ ભલે ને નાની હોય કે મોટી, પણ એને પૂરી કરવા માટે દિલ જિદ્દી હોવું જોઈએ। એવો સમય લાવો કે જે લોકો તમને મેણા મારવા માટે સમય કાઢતા હતા ને, એ જ લોકો આજે તમારી અપોઇન્ટમેન્ટ લેવા માટે તમારી પાસે સમય માંગે। જીવનની કડવી વાસ્તવિકતા, તમે ક્યારે સાચા હતા એ કોઈ યાદ નહીં રાખે, તમે ક્યારે ખોટા હતા એ કોઈ નહીં ભૂલે। લૂડો જેવી છે આ જિંદગી, છ લાવવાની ઉમેદ હોય અને એક આવે તો પણ ચાલવું તો પડે જ છે। બોલતા પહેલા સાંભળતા શીખો, લખતા પહેલા વિચારતા શીખો, વાપરતા પહેલા કમાતા શીખો, સંબંધ બનાવતા પહેલા નિભાવતા શીખો, હાર માનતા પહેલા ફરી એકવાર મહેનત કરતા શીખો અને મરતા પહેલા સાચી રીતથી જીવતા શીખો। જેમનો સ્વભાવ સારો હોય એમને ક્યારેય પ્રભાવ દેખાડવાની જરૂર નથી પડતી। ભગવાન કહે છે, આજે નુકસાન થયું છે તો કાલે ફાયદો પણ થશે, અને આજે કોઈ સાથે કપટ કર્યું છે તો કાલે એનો હિસાબ પણ થશે। માબાપને લાત મારવાની પ્રથા બાળક માના પેટમાં હોય ત્યારથી જ ચાલુ કરી દે છે, બસ ફરક ખાલી એટલો છે કે પેટમાં લાત ખાતી વખતે માબાપના સુખના માર્યા આંસુ નથી સુકાતા, અને જ્યારે એ જ દીકરો ગડપણમાં લાત મારે છે ત્યારે દુઃખના માર્યા આંસુ નથી સુકાતા। નદીના કિનારે બેઠા બેઠા નદી ક્યારેય પાર નથી થતી, એને પાર કરવા માટે તો એમાં કૂદવું જ પડે છે। આપણી જિંદગીની સૌથી મોટી ભૂલ એ છે કે આપણને લાગે છે કે આપણી પાસે ખૂબ સમય છે। મિત્રો, આ વિડિયો વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને મિત્રો જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, વધુમાં વધુ લોકો સાથે શેર કરજો, અને આવા જ બીજા પ્રેરણાદાયક વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ધ ગુજ્જુ મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને, અને ફેસબુક પર ફોલો કરો અમારા ધ ગુજ્જુ મોટિવેશન નામના પેજને। ધન્યવાદ।